દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. પક્ષ ને મજબૂત કરવા માટેની ચર્ચાઓ થઈ હતી અને આવતી લોકસભા ચૂંટણી ને લઈ તૈયારીઓ શરૂ કરવા આકલ કરી હતી. ત્યારબાદ સિહોર શહેર તાલુકા અને જિલ્લા કોંગ્રેસમાં નવા નિમાયેલા હોદ્દેદારોને શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. તમામ નવા નિમાયેલા હોદ્દેદારોનું સ્વાગત સાથે સન્માનિત કરાયા હતા. અહીં ગઈકાલ બપોરથી ગઈ મોડી રાત્રિ સુધી કોંગ્રેસના દિગ્ગજોનો મેળાવડો જામ્યો હતો. ઉલ્લેખનીય છે, અહીં ભાજપના નારાજ સભ્ય અમૃતભાઈ રાઠોડ, જેઓ વિધિવત કોંગ્રેસનો ખેસ ધારણ કરીને અન્ય 50 જેટલા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. અહીં ત્રિવિધ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સહિત અગ્રણી આગેવાનો, તમામ વિભાગના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કરું છું. આપણે સર્વે ભેગા થઈ અને દરેકની જે જવાબદારીઓ આપણે આપી છે એ સૌ સાથે મળી અને જિલ્લા કોંગ્રેસનું માળખું ખૂબ મજબૂત થાય અને આપણો કોંગ્રેસનો આપણો સંદેશ આપણે સૌ સુધી પહોંચાડીએ તો સૌ આપણે આ તકે અહીંથી એક વિશ્વાસ અને લઈને નીકળશું. દ્રષ્ટુ આપ સૌનો ફરી બધા સ્વાગત કરશું અને કાર્યોથી વધારો વિનંતી કરીશ કાંતિભાઈ ચૌહાણ ને. જિલ્લામાં અસરકારક રહે અને આવતા દિવસોમાં અહીંયા જેમની બહારથી જવાબદારી છે, વિરેન્દ્રસિંહભાઈ હોય, રાજુભાઈ હોય કે પટેલજી હોય, એમને બધાને આપણા ભાવનગર જિલ્લામાંથી 10 મળી કામ કરવાની જવાબદારી આપી છે. આ કાર્યક્રમ તાત્કાલિક થશે. નાનુભાઈની અને ભાઈ પ્રમુખની ગેરહાજરીથી દયાજનક સ્થિતિની અંદર આ કાર્યક્રમ કરવો પડ્યો છે. એટલે બીજી વખત એક આગ્રહ કરું છું કે દીપ પ્રાગટ્યમાં આપણે જોરદાર ગાયું હતું. દોસ્તો, બહેનો અને વડીલો, સૌપ્રથમ કોંગ્રેસ પરિવાર વતી તેમજ વડાવડ ગ્રામજનો વતી જ્યારે જિલ્લાની અને તાલુકાની કારોબારીનો પહેલો સાંજદાર વડાવડને આપ્યો છે ત્યારે વડાવડ ગ્રામજનો વતી પણ આપ સૌ કોંગ્રેસ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સુરાભાઈ.
જિલ્લા કોંગ્રેસ સમિતિના બરાબર વ્યવસ્થિત થયું આપણે સમજશું. ભાવનગર જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના ભાવનગર જિલ્લા પંચાયત ભાવનગર જિલ્લા ઓબીસી ડિપાર્ટમેન્ટના તેઓનું ફૂલહારથી સન્માનિત કરશે. સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ સદસ્ય તેઓ ભાવસિંહભાઈ મોરીને ફૂલહારથી સન્માનિત કરશે. આપણી વચ્ચે જિલ્લા તાલુકા પંચાયત ગોગાનાપુર મને કાલ પરમ દિવસ કોઈ કીધું કે ખૂબ એટલે છે કેવાય ને જીવતા જાગતા દેવી માતા છે અને આજે આવવાનું છું અહીંયા આવ્યો નતો પેલા. ખૂબ સારા પ્રસંગે બધા એકત્ર થયા છીએ અહીંયા. કોઈ પણ સંસ્થા હોય કે રાજકીય પાર્ટી હોય કે આ મને જે જવાબદારી સ્વીકારી છે એમાં પ્રત્યાઘાત શું છે? કોઈ કેદુન ભાઈ ગ્રહણની વાત કોઈ કે આને બદલે આ વધારે કામ કરી શકે, ઓલો કે હું કામ કરી શકે, આ બધું ઘણું બધું આવે. પણ પછી મને અનુભવ થયો કે સર્વસંમતિ જેવો પ્રતિભાવ છે, સિનિયર હોય છે પણ યુવાનો જાજા છે, બધી જ્ઞાતિના છે, બધા વિસ્તારના છે. કામ શરૂ કર્યા પછી ખાસ તો ગોકુળભાઈનો ઉલ્લેખ કરીશ કે મારે એ સણોસરા એનું ગામ મારું ગામ ભૂતિયા રોજબરોજ મળવાનું બેસવાનું. અને પ્રહલાદસિંહ ગોહિલ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું અરવિંદભાઈ ડેલડિયાને વિનંતી કાર્યક્રમને આગળ ચલાવતા હું વિનંતી કરીશ વોર્ડ નંબર 3 માંથી 50 કાર્યકરો સાથે ત્યારબાદ ખુબ ખુબ આભાર. ત્યારબાદ દિલીપસિંહભાઈ ખુબ ખુબ આભાર. અમિતભાઈ લોકો ખુબ ખુબ આભાર. ભારતીય જનતા પાર્ટી થી નારાજ થઈ આજથી 8 મહિના પહેલા મેં ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામું આપેલું હોય ત્યાર પછી આજે હું વિધિવત રીતે હું કોંગ્રેસની અંદર જોડાણ 50 કાર્યકરો સાથે જોડાઉં છું. તમારું નામ? અમૃતભાઈ જગાભાઈ રાઠોડ. રહેવાનું? વોર્ડ નંબર 3 ના સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સિહોર તાલુકાના નવનિયુક્ત પ્રમુખ ગોકુળભાઈ આલ અને સિહોર શહેર કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહ ગોહિલનું સિહોર તાલુકાના સર્વે કાર્યકર્તાની વચ્ચે બંને ભાઈઓએ વિધિવત રીતે આજે તદ્દુણ કાર્યચાર સંભાળ્યો છે અને સાથે સાથે સિહોર શહેર અને તાલુકામાંથી જિલ્લા સંગઠનના નવા માળખામાં માનીય પ્રવીણભાઈ રાઠોડ પ્રમુખશ્રીના અધ્યક્ષતામાં જે નવું માળખું બન્યું એમાં સિહોર શહેર અને તાલુકામાંથી જે હોદ્દેદારોને સ્થાન મળ્યું છે એમાં સર્વે જે મળ્યું છે એનો પણ સાથે સાથે સન્માનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. અહીંયા સિહોર તાલુકાના અને શહેરના ખૂબ મોટી બહોળી સંખ્યામાં આજે કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે અને આગામી દિવસોમાં સિહોર તાલુકાનું અને શહેરનું સંગઠનનું માળખું ખૂબ કઈ રીતે મજબૂત થાય અને લોકોને કોંગ્રેસ સાથે કઈ રીતે વધારે વધારે જોડી શકાય તેવો સૌ સાથે મળીને વિશ્વાસ સાથે એક થઈ અને જુદા મળ્યા છે ત્યારે મને પણ આજે ભાવનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકેની જવાબદારી આપી છે ત્યારે આ તકે
હું સૌને એક વાત તાલુકાના લોકોને એક વાત કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં જે ભાવનગર જિલ્લાને તાલુકાનું જે નવું માળખું બન્યું છે ત્યારે નવું માળખું ખૂબ સારી રીતે છેવાડાના કાર્યકરોને અને માણસોને સાથે લઈ અને ખૂબ સારી રીતે કામ કરીશું. જય કોંગ્રેસ.